આજે 3 ડિસેમ્બર એટલે કે 3 ડિસેમ્બર વિશ્વ વિકલાંગ દિવસ. મિત્રો, આંતરરાષ્ટ્રીય સ્તરે જે દિવ્યાંગો, જેને આપણા વડાપ્રધાને દિવ્યાંગ નામ આપ્યું છે, એવા વિકલાંગોની સંખ્યા આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ છે. ભારતમાં પણ ઘણા દિવ્યાંગો છે, આપણા રાજ્યોમાં પણ ઘણા છે, અને આપણા શહેરમાં પણ ઘણા દિવ્યાંગ યુવક યુવતીઓ છે. આજનો દિવસ એક એવો વિચારવાનો દિવસ છે કે શું સ્થિતિ છે આપણા દેશની અંદર વસતા આપણા દિવ્યાંગ ભાઈ બહેનોની, આપણા રાજ્યના દિવ્યાંગ ભાઈ બહેનોની અને શહેરના દિવ્યાંગ ભાઈ બહેનોની. જેમ દિવસો ઉજવવામાં આવે છે, અલગ અલગ આંતરરાષ્ટ્રીય એઇડ્સ દિવસ હોય ત્યારે એઇડ્સ પીડિતો વિશે આપણે વિચારતા હોઈએ છીએ, આંતરરાષ્ટ્રીય ફાધર ડે હોય, મધર ડે હોય ત્યારે માતૃ વિશે વિચારતા હોઈએ છીએ, એવી રીતે આજનો દિવસ એ ફરીથી આપણે રીડિફાઈન કરવાનો દિવસ છે કે ભાઈ ખરેખર વિકલાંગોની સ્થિતિમાં કોઈ અપડેટ આવી છે. ડિજિટલાઇઝેશનની જ્યારે વાત છે આપણા દેશની અંદર, આપણા માનનીય વડાપ્રધાન જ્યારે દિવ્યાંગો માટે સ્પેશિયલ વાત કરતા હોય અને એમના માટે સુવિધાઓ તેમને ઇઝીલી અવેલેબલ થાય એવી વાતો થતી હોય, ત્યારે આજે એ જાણવું ખરેખર યોગ્ય સમય છે કે શું સ્થિતિ છે દિવ્યાંગોની આપણા દેશમાં. આપણી સાથે સુરેશભાઈ વાઘેલા છે કે જેઓ દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થા સાથે પણ સંકળાયેલા છે અને પોતે પણ દિવ્યાંગ છે. સુરેશભાઈ, આપનું ચેનલ આઈ વિટનેસના સ્ટુડિયોમાં સ્વાગત કરીએ છીએ. થેન્ક યુ. સુરેશભાઈ, સૌપ્રથમ એ જણાવો કે શું ખરેખર દિવ્યાંગોની સ્થિતિ, જો 10 વર્ષની વાત કરીએ છેલ્લા 10 વર્ષથી આજના દિન સુધીની, તો કોઈ ફેર પડ્યો છે દિવ્યાંગોની આર્થિક સ્થિતિમાં, એમની જે શારીરિક સ્થિતિમાં અથવા તો એમની સામાજિક સ્થિતિમાં, આમાં કોઈ ફર્ક આવ્યો છે ખરો 10 વર્ષમાં? હજુ સુધી કોઈ આવ્યો નથી. સ્પેશિયલી જોવા જઈએ તો રોજગારી આપણે પકડી લઈએ, બરોબર છે, તો એમાં આજ સુધી મને નથી લાગતું કે કોઈ ફેરફાર આવ્યો હોય. આપણા વડાપ્રધાન થી જે નરેન્દ્ર મોદીએ નામ આપ્યું દિવ્યાંગ, પણ દિવ્યાંગ કહેવાથી કોઈ દિવ્યાંગ થઈ નથી જતો. એના માટે અમુક સુવિધાઓ વધારવી જોઈએ. જો અત્યારે એ 500-1000ની નોટ ને બદલીને નવી નોટ બહાર પાડી શકતા હોય તો એમના માટે આટલું આસાન છે ને કે ધારે ને તો દરેક દિવ્યાંગોને રોજગારી આપી શકે. આજના ટેકનોલોજીના જમાનામાં એ જરૂરી છે. આપ કયા ફાઉન્ડેશન સાથે સંકળાયેલા છો? હું ડિસેબલ કે દ્રષ્ટિકોણ ફાઉન્ડેશન ટ્રસ્ટ સાથે સંકળાયેલો છું અને આમાં 3 વર્ષથી રોજગારી ક્ષેત્રે જ કામ કરતી સંસ્થા છે. અત્યાર સુધી અમે 15-20 દિવ્યાંગોને એજ્યુકેટેડ કર્યા છે અને એ લોકોને એમાંથી 7-10 જણા અત્યારે સારી એવી પોસ્ટ પર જોબ કરે છે. જી, દિવ્યાંગોની વાત આવે તો જનરલ પબ્લિકની અંદર એનું થોડું નોલેજ ઓછું હોય છે કે દિવ્યાંગોને કઈ કઈ કેટેગરીમાં આપણે મૂકી શકીએ. કોઈક માનસિક રીતે પણ દિવ્યાંગ હોય છે, કોઈક શારીરિક રીતે હોય છે, શારીરિકમાં પણ કેટલા લેવલથી કેટલા પર્સન્ટેજ છે, તો એ શું છે આખી વસ્તુ, એ શું બાબત છે આખી? એ શારીરિક મેન્ટલીમાં તો કેવું હોય છે કે લોકોને અત્યારે 100% જ લેવામાં આવે છે ને, બ્લાઇન્ડને પણ. જી, પણ જે શારીરિક કેવાય કે ફિઝિકલીમાં તો એના 40-50% થી લઈને 75-80% સુધી છે. જી, એવું સરકાર હોય, આપણી જે સરકાર છે, રાજ્ય સરકાર છે અથવા તો જે એનજીઓ ચાલે છે, આપણું રાજ્ય છે તે ખૂબ સમૃદ્ધ રાજ્યની ગણતરીમાં આવે છે, ઘણી બધી એનજીઓ ચાલતી હોય છે, ઘણા બધા ટ્રસ્ટ ચાલે છે, તો શું આટલા બધા ટ્રસ્ટ ભેગા મળીને પણ આપણા રાજ્યની અંદર જે દિવ્યાંગ ભાઈ બહેનો છે એમની હેલ્પ નથી કરી શકતા? કેટલી સંખ્યા હશે દિવ્યાંગ ભાઈ બહેનો? અત્યાર સુધી મેં ખાસા એવા ટ્રસ્ટ પાસે ગયો છું, પણ એ લોકોનું દરેક મોટા મોટા ટ્રસ્ટ એવું કહે કે અમારું પોતાનું પણ ટ્રસ્ટ ચાલે, અમે સેવા કરે છે, અને એ લોકોનું કાર્યવિધિ મેં જોઈ છે તો દરેકનું મોટે પાયે લગભગ ફંડિંગ એમથી તેમ કરવાનું કામ ચાલતું હોય છે. જી હા, અને મેં લગભગ છેલ્લા 3 વર્ષમાંથી કોઈ એવી સંસ્થા નથી બાકી રાખી કે જ્યાં હું નહીં ગયો હોય. કોમ્પ્યુટર થી લઈને બધી સાધન સાહેબ, મારે પોતાને બી વ્હીલચેર ની જરૂર હતી, મેં ગયો, મને 6 મહિના પછી વ્હીલચેર હાથમાં આવી લીધી. બાકી બીજું જોવા જઈએ ને તો એ લોકો ખાલી એક ટાઈમ નો એક દિવસ નો પ્રોગ્રામ કરે છે, એમાં નાનો મોટો ફંક્શન કે ગીત સંગીત ના પ્રોગ્રામ કરી નાખે અને જમાડી લઈએ, બસ ત્યાં વાર્તા પતી જાય છે. આપણા શહેરમાં કેટલા ટ્રસ્ટ છે કે જે અથવા એનજીઓ છે કે જે આ ક્ષેત્રમાં વિકલાંગોની હેલ્પ કરવાના ક્ષેત્રમાં કામ કરતા? એવા તો સુરત શહેર ની અંદર જેમ સુરેશભાઈ વાત કરી, એમ ઘણા બધા એનજીઓ કામ કરે છે, ટ્રસ્ટ કામ કરે છે દિવ્યાંગો માટે, પરંતુ ક્યાંક ને ક્યાંક હજી સુધી જે વ્યક્તિ સુધી એનો જે રીતનો લાભ પહોંચવો જોઈએ એ ક્યાંક ને ક્યાંક હજી નથી પહોંચી શકતો. 35,000 ની સંખ્યા છે દિવ્યાંગોની, તેની સામે ટ્રસ્ટ છે,
અને આપે ખૂબ સરસ વાત એ પણ કરી કે ક્યાંક ને ક્યાંક ફંડિંગ ની હેરફેર માટે અમુક ટ્રસ્ટ, બધા ટ્રસ્ટ એવા નથી હોતા, પણ ઘણા ટ્રસ્ટ એવા થઈ જતા હોય છે અને જેને કારણે એ માત્ર નામના ટ્રસ્ટ રહી જાય છે, ટ્રસ્ટ વેલ્યુ પર ક્યાંક ને ક્યાંક આપણે આંગળી ચીંધવી પડે એવા સંજોગો ઉભા થાય છે. સુરત મહાનગરપાલિકા જે કેબિનની ફાળવણી કરતી હતી, અલગ બીજી અમુક રીતો દિવ્યાંગોને મદદ કરતી હતી, એ કયા તબક્કામાં છે અત્યારે એ વસ્તુ? એનો અત્યારે હાઈકોર્ટના હુકમ નથી આવ્યો. મેં લગભગ 6 મહિના પહેલા ઇન્કવાયરી કરી ને એમાં 2 દિવસ પહેલા બી મારી એક ભાઈ સાથે વાત થઈ જે ઓલરેડી એસએમસી માં છે. એ લોકો એવું કીધું કે જ્યાં સુધી હાઈકોર્ટનો હુકમ નહીં આવે ત્યાં સુધી કઈ થાય નહીં. પણ એના કરતા હું તમને બતાવું, સુરતમાં એવી એવી જગ્યા છે ને કે પાક્કા કેબિનો બની ગયેલા છે, પણ એસએમસી આપણે જે સુરત મહાનગરપાલિકા કહેવાય તે અત્યાર સુધી કઈ નથી કરી શકી. અમે પોતે પણ અરજી આપી લઈએ, પણ હજી એનું કોઈ ફોલોઅપ થયું નથી. જી એવું છે. જી એટલે ક્યાંક ને ક્યાંક દિવ્યાંગો ની વાત નીકળે ત્યારે આપણને એવું પણ યાદ આવે કે ભાઈ દિવ્યાંગ વ્યક્તિ હોય તો એને એક નાગરિક છે આપણા દેશની, એ વ્યક્તિ પણ આપણે પણ નાગરિક છે, તો આપણે ક્યાંક ને ક્યાંક એમને હેલ્પફુલ થવાનો પ્રયત્ન કરવો જોઈએ. એક સામાજિક ઉત્તરદાયિત્વ તો આપણું ખરું જ અને એક માનવતાની રાહે પણ, પરંતુ આપણા દેશની અંદર આજે પણ જ્યાં મુહિમ ચલાવવી પડતી હોય કે જાહેરની અંદર શૌચ માટે ન જવું, શૌચાલય પોતાનું બનાવીએ, એવી મુહિમ 2016 અંદર જે દેશમાં ચાલતી હોય તે દેશમાં દિવ્યાંગોનું સ્થિતિનું અપગ્રેડેશન કરવું કેટલી ટફ વસ્તુ છે એ આપણે સમજી શકીએ છીએ. આપણે એવું જોયું કે ક્યાંય પણ સરકારી ડિપાર્ટમેન્ટની અંદર સરકારી સેવાઓ જ્યાંથી આપણને મળે છે ત્યાં દિવ્યાંગો માટે વ્યવસ્થા અલાયદી કરવામાં આવી હોય એવું કોઈ ક્ષેત્રમાં આપણે જોયું? ના, હું પોતે લગભગ મહાનગરપાલિકામાં જતો ત્યારે મારા ગાડી પાર્કિંગ કરવા માટે બી અંદર મને જવાના અંદર જવા દે, પણ મને ગાડી દૂર મૂકવાનું કે એને ત્યાં મૂકવાનો, પછી તમે દાદર થી ચડીને જાઓ. ત્યાં કોઈ નથી વ્હીલચેર જઈ શકે એવું કઈ જ નથી. જી જેટલા બી મહાનગરપાલિકામાં જાય દિવ્યાંગ લોકો એ લોકોને હેરાન ગતિ થાય છે. અમુક જગ્યાએ પાર્કિંગ કરવા જ નથી દેતા. જી જે વરિયાળી બજારમાં જોવા આપી છે ને ત્યાં લોકો લાઈ ગલ્લા વાળા બી પાર્કિંગ નહીં કે ભાઈ તમે ગાડી દૂર મૂકો, ત્યાં નથી મૂકવા દેતા. જી જી એટલે સુરત મહાનગરપાલિકાની અંદર એટલે કે જે મુગલીસરાની મુખ્ય કચેરી છે ત્યાં પણ જો મહાનગરપાલિકાની હદમાં રહેતો કોઈ નાગરિક જાય જે દિવ્યાંગ હોય, 35,000 દિવ્યાંગો છે એમાંથી કોઈક દિવ્યાંગે જો ત્યાં જવું પડે તો એને જે સામાન્ય નાગરિક જે રીતે ટ્રીટ થાય છે એનાથી પણ ગંદી હાલતનો સામનો કરવાનો ત્યાં આવી શકે એમ છે, પગથિયા પોતે ચડવા પડે એમ છે. આવી જ મહાનગરપાલિકાની કચેરી છે કે જેને રાષ્ટ્રીય સ્તરના એવોર્ડ મળે છે, આવી જ સુરત શહેર છે કે જે મોસ્ટ ગ્રોથ કરનારા સિટીની અંદર ટોપ 10 ની અંદર આવે છે, અને આ જ શહેરના વિકલાંગોની દિવ્યાંગોની સ્થિતિ પણ સુરેશભાઈ જણાવી રહ્યા છે. સુરેશભાઈ એક એનજીઓ એક ફાઉન્ડેશન સાથે સંકળાયેલા છે, તેઓ 3 વર્ષથી રોજગારી કેવી રીતે આપી શકાય, અન્ય દિવ્યાંગોને કેવી રીતે હેલ્પફુલ થઈ શકાય, કારણ કે જે રીતે તમે વાત કરી ફંક્શન થાય છે એક દિવસનો, ફુગ્ગાઓ ફોડવામાં આવે છે, વ્હીલચેર નું વિતરણ કરવામાં આવે છે, ભોજન સમારંભ રાખવામાં આવે છે, કાયમનો એ નથી થતું. એકચ્યુઅલી મોટા મોટો જે ઇસ્યુ કહેવાય ને તે રોજગારી છે. તમે જો રોજગારી આપી દો ને તો સરકાર પાસે કોઈ સાધન સહાય માંગવાની જરૂર નથી પડતી. જી એક એક્ઝામ્પલ આપું તમને કે અત્યારે કોઈ બી દિવ્યાંગ હોય એને હું 10-15 જણી રોજગારી આપી દઉં તો 5 જણી વ્હીલચેર માટે કોઈ સરકાર પાસે નથી જવાનો, કારણ કે મહિને 15,000 રૂપિયા કમાય છે. જી 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 હા એટલે એ સ્પષ્ટ વસ્તુ છે કે પગભર કરવામાં હેલ્પની જરૂર નથી, હેલ્પ કરવી જોઈએ તો પગભર કરવાના સંસાધનો ડેવલપ કરીને અમને એ મુહૈયા કરાવવામાં આવે. સાચી વાત છે. દિવ્યાંગો માટે આપ આટલા વખત થી આપ પોતે પણ દિવ્યાંગ છો, આપને એ વસ્તુ આપ અનુભવી શકો છો કે શું સ્થિતિ દિવ્યાંગની હોય છે અને એને કેવી રીતે મદદ કરી શકાય છે. તો એક દિવ્યાંગ વ્યક્તિને પગભર કરવા માટે, રોજગારી આપવા માટે કયા કયા ક્ષેત્રો છે કે જેની પર વિચારી શકાય ગવર્નમેન્ટ દ્વારા? ગવર્નમેન્ટ દ્વારા જો જોવા જઈએ ને તો આપણા વડાપ્રધાન જે ડિજિટલ ઇન્ડિયાનું મોટું કેમ્પેન મૂકેલું છે એના આધારે ટેકનોલોજીનો ઉપયોગ કરે ને તો ટેકનોલોજી એટલી ડીપમાં છે ને કે એમાં જેટલું બી રોજગારી આપી શકાય એટલું ઓછું છે, અને શક્ય છે કે દરેક દિવ્યાંગને રોજગારી આપી શકાય, ફક્ત એનો સારી રીતે ઉપયોગ કરવો જરૂરી છે બસ. જી એવું અત્યારે ઓનલાઈનમાં ઈ કોમર્સ જેવી વસ્તુ કહેવાય કે જ્યારે બેઠા જો એ લોકો ઓનલાઈન તમે ખરીદી કરી શકો છો, એ જ વસ્તુ આપણે દિવ્યાંગો માટે મૂકી શકાય છે. અને ઘણું બધું એવું છે કે નાની નાની વસ્તુ પણ માર્કેટમાં વેચાય છે ઓનલાઈનમાં. સુરત મહાનગરપાલિકા અમને જગ્યા ની ફાળવી આપે ત્યાં સુધી અમે કન્સેપ્ટ લોન્ચ નહીં કરી શકીએ. રોજગારી અમે આપવા બંધાયેલા છે. આપણા ફાઉન્ડેશન પાસે એવો કોન્સેપ્ટ છે કે જે કોન્સેપ્ટ જો અહિયાંનું લોકલ ગવર્નન્સ એટલે કે સુરત મહાનગરપાલિકા અથવા સ્ટેટ કે સેન્ટ્રલ ગવર્નમેન્ટ કરે એક સારી બારી ખુલી શકે. અમે ઓલરેડી અરજી આપેલી છે અને જયારે આપણે નરેન્દ્ર સાહેબ મોદી હતા ને ગુજરાતમાં ત્યારે એમને બી એક અરજી પહોંચતી કરેલી, પણ એમનો કોઈ જવાબ નથી આવ્યો હજુ સુધી. અને એ ટાઈમે ઇલેક્શન હતું અને ત્યાર પછી વડાપ્રધાન બની ગયા હતા. જી
3 ડિસેમ્બર વિશ્વ દિવ્યાંગ દિવસ. ભારતની સ્થિતિ, સુરતની સ્થિતિ અને રાજ્યમાં શું સ્થિતિ છે દિવ્યાંગોની, એ સુરેશભાઈ પાસેથી આપણે જાણીને આપણે પણ ક્યાંક ને ક્યાંક એ અનુભવીએ છીએ કે શું સ્થિતિ આપણા દિવ્યાંગ ભાઈ બહેનોની છે. શહેરની અંદર આપણા કન્ટ્રીની વાત કરીએ, શું વિદેશોની અંદર જે વિકસિત દેશો છે એ કયા પ્રકારના કોન્સેપ્ટ પર પોતાના દિવ્યાંગ નાગરિકોને હેલ્પફુલ થાય છે? એ લોકોનો મેઇન કન્સેપ્ટ કેવો છે કે જો દિવ્યાંગ બેકાર હોય ને તો એ લોકોને પહેલા તો 7 થી 15 દિવસ સુધી બેકાર હોય ને તે લોકોને બેકારી ભથ્થું આપવામાં આવે છે ને, સારું એવું આપવામાં આવે છે. જયારે આપણે અહીંયા ભારત દેશમાં જે પેન્શન ચાલતું 400 રૂપિયા, હવે આજની મોંઘવારીમાં 400 રૂપિયા એટલે તમે બી જાણો છો ને હું પણ જાણું છું કે ચામાં જ નીકળી જતા હોય છે. હવે એ 400 રૂપિયામાં કોઈ દિવ્યાંગનું ભલું નથી થતું. ત્યાર પછી મા બાપને એવું લાગે કે 400 રૂપિયા સરકાર આપે એના કરતા તો અમે સારું એવું ખવડાવી પી રહ્યા, અને પછી લોકો પણ બોજ બની જાય. એના કરતા સીધી વાત છે કે લોકોને પગભર કરવા જરૂરી છે. 400 રૂપિયા બી આપણે એવા બંધ કરી નાખેલા જોયા પેન્શન આપો કે જે 3 થી 4 હજાર કે એવું સારું થતું હોય એનાથી એ પોતે રોજગારી પર ઉભો થઈ શકે. હા, રોજગારી મળી એ દિવસે પેન્શન બંધ કરી નાખો એ માટે દિવ્યાંગ રેડી છે બધા. અમારી સાથે જેટલા બી જોયેલા છે આખા ગુજરાતના એવા લગભગ 1500 ની આસપાસ દિવ્યાંગો છે અમારી પાસે, જે અમારી સંસ્થા સાથે જોડાયેલા છે, જે ફક્ત રોજગારી માટે લડત આપે છે, બીજું કઈ નહીં જોયે લોકોને. એમને માત્ર એટલે એક દિવ્યાંગ પગભર થવા માંગે છે, હવે એમને એ અવસર નથી પ્રાપ્ત થઈ રહ્યો. ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક એમને એ જે મોકો મળવો જોઈએ પગભર થવાનો એ નથી મળતો, એની જગ્યાએ માત્ર મદદ મળે છે. અને મદદ પણ એવી મદદ મળે છે કે જે મશ્કરી થી કઈ કમ નથી હોતી. 400 રૂપિયા આજની તારીખે કોઈક દિવ્યાંગને હેલ્પ કરવામાં આવતી હોય તો એ 400 રૂપિયાની આજની ડેટમાં કોઈ મતલબ ઉભો થતો 400 રૂપિયાનો મતલબ નથી. એના ઓપ્શન ની અંદર રોજગારી આપો, જે દિવ્યાંગો આગળ આવવા માંગે છે એમને આગળ આવવા માટેની તકો ઉપલબ્ધ કરાવો. આપણે વાત કરી કે ભાઈ રોજગારી આપવી જોઈએ દિવ્યાંગોને, સારી બાબત છે આપે કીધું. પણ જે દિવ્યાંગોની ઉંમર હજુ, જે દિવ્યાંગો પોતાની બાળપણ અવસ્થાની અંદર છે, તો એમના એમના બાબતમાં તો એમને તો તમારે સુરક્ષા આપવી પડશે, સામાજિક સુરક્ષા આપવી પડશે. એમને કસે બહાર જવા તે તો એ જે માળખું દેશની અંદર વિકલાંગોને જે ફેસિલિટી મળવી જોઈએ એ તો ક્યાંક ને ક્યાંક મળવાની આવશ્યકતા છે. ઓલરેડી ગવર્મેન્ટ આપે પણ છે ને, ફ્રીમાં શિક્ષણ પણ આપે છે ને, એ લોકોને બધી ફેસિલિટી પણ આપે છે. એ બાબતનો હું સરકારનો આભાર માનું છું એ બાબતમાં. જી, એટલે કે જે દિવ્યાંગોની ઉંમર 18 વર્ષથી ઓછી છે અથવા તો જે દિવ્યાંગો સ્ટુડન્ટ અવસ્થામાં છે એમને સરકાર તરફથી શિક્ષણ અવેલેબલ કરાવવામાં આવી રહ્યું છે, શિક્ષણની સાથોસાથ ફેસિલિટી પણ મળે છે, એનાથી એટલે સુરેશભાઈ તમે ખુશ છો કે એ બરાબર માનું છું. જી, હવે હવે વસ્તુ ખાલી રહી છે કે યુવકોનું શું, અને ત્યારબાદ પ્રૌઢ અવસ્થામાં જે દિવ્યાંગો જે છોકરીઓ છે એ લોકોને વધારે ઇશ્યુ ઉભો થાય છે. એ લોકો ઘણી બધી મેં છોકરાના ઘરે જઈને ઇન્ટરવ્યુ લીધેલા છે, એ લોકો ખાલી ગીત સંગીત મહિનાના એકે પ્રોગ્રામ કરીને 1500 રૂપિયા મેળવી લે છે. હવે એ વસ્તુ બહુ એમ દયાજનક કહેવાય કે જે આજની 20-25 વર્ષની ઉંમરે લોકો ગીત સંગીતમાં જાય ને પછી તો બી એનું કઈ માન સન્માન જળવાતું નથી. મદદ કરવાનું, પગભર બનાવવાનું એ કરવા માટે ઈશ્વર આપને ખૂબ શક્તિ આપે અને આપને એવી તકો પણ અવેલેબલ કરાવે એવું આજના દિને કહેવા માંગુ છું. આપનો ખૂબ ખૂબ આભાર સુરેશભાઈ. આપ જોતા રહો ચેનલ આઈ વિટનેસ. I